કેમ છો બાલા? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, ધોરણ 4 વિષય ઇંગ્લિશ, મોડલ ક્વેશ્ચન પેપર. મોડલ ક્વેશ્ચન પેપર એટલે આદર્શ પ્રશ્ન પત્ર, ગુજરાતીમાં શું કહેવાય? આદર્શ પ્રશ્ન પત્ર. તો ચલો આપણે જોઈએ, અત્યાર સુધી આપણે જે 1 થી 3 પાઠ શીખ્યા તેમાં દરેક પ્રશ્ન આવી ગયેલ છે. તમને મોઢે કર્યું હશે, વાંચ્યું હશે, અને મારી સાથે મેં બતાવ્યા તે વિડીયોમાં ધ્યાનથી જોયું હશે, તો તમને આ પ્રશ્નપત્ર જાતે તમે ફટાફટ લખી શકશો. તો ચલો પહેલું શું છે પ્રશ્ન 1A, ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખવાના છે. આ ચિત્ર ઓળખવાના છે, બાજુમાં તેના જવાબ આપેલો છે. ચિત્ર ઓળખી અને સાચો શબ્દ જો ઓળખી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ચિત્ર શાનું છે? કૂદવાનું છે. તો કૂદવું તો વોક કે જમ્પ, વોલ કે તે ચાલવું, જમ્પ એટલે કૂદવું. તો ખાલી જગ્યામાં શું લખીશું? જમ્પ. શું લખીશું? જમ્પ. હવે સૂવું, સ્લીપ કે સ્કીપ, સ્લીપ એટલે શું? સ્કીપ એટલે દોરનું કૂદવું. તો જવાબમાં આવશે સ્લીપ. બેસવું તો સ્ટેન્ડ કે સીટ, સીટ. બેસવાને શું કહેવાય? સીટ. રોવું તો ક્રાય કે લાફ, ક્રાય. પછી બંધ કરવું, ઓપન કે ક્લોઝ, ઓપન કે ક્લોઝ, ક્લોઝ. હવે આ છે પ્રશ્ન 1B. અહીં આ ચિત્ર આપેલા છે તેના જવાબ અહીં કૌંસમાં આપેલા છે. આ વસ્તુ જે કરીએ છીએ તે કઈ વસ્તુથી આપણે કરીએ છીએ તે લખવાનું છે. આઈ ચ્યુ વિથ માય, ખાલી જગ્યા, હું ચાવું છું. શેના વડે? ટંગ કે ટીથ. આપણે પાઠ આગળના પાઠ દરમિયાન જોયું હતું ને, હું ચાવું છું શેના વડે? ટંગ કે ટીથ, દાંત. તો એ રીતે ખાલી જગ્યાઓ લખવાની રહેશે. અહીં બધી ક્રિયાઓ આપેલી છે, તેના અંગોના નામ આપેલા છે, ક્રિયાઓ આપેલી છે અને અંગોના નામ આપેલ છે. તો પરીક્ષામાં સાચો જવાબ અહીં ખાલી જગ્યામાં લખવાનો રહેશે. આઈ સી વિથ માય, ખાલી જગ્યા, હું જોઉં છું શેના વડે? આંખો, નોઝ કે આઈઝ? આઈઝ. આઈ સી વિથ માય આઈઝ. આગળ જોઈએ, આઈ ટોક વિથ માય, ખાલી જગ્યા, શેનાથી બોલીએ છીએ? માઉથ કે ટીથ? આઈ ટોક વિથ માય માઉથ, મોઢા વડે બોલું છું. આઈ સ્મેલ વિથ માય, હું સૂંઘું છું શેના વડે? નોઝ કે આઈઝ? નોઝ. શેનું ચિત્ર છે? નોઝ. આઈ હિયર વિથ માય, ખાલી જગ્યા, હું સાંભળું છું શેના વડે? કાન વડે. કાનને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇયર. હિયર એટલે સાંભળવું. આ હું સાંભળું છું કોના વડે? કાન વડે. આઈ હિયર વિથ માય ઇયર્સ. આ રીતે પરીક્ષામાં ચિત્ર આપેલા હશે, કૌંસ આપેલો હશે. ખાસથી ધ્યાન રાખવાનું, વાક્ય વાંચી અને પછી સાચો જવાબ લખવાનો, ચિત્રમાંથી જોવાનું કે આ શેનું ચિત્ર છે અને એ જવાબ લખવાનો રહેશે. હવે આગળ અહીં પણ એ રીતે આપેલા છે, ચિત્ર આપેલા હશે, અમે તે સાચો જવાબ લખવાનો છે. તો પહેલું ચિત્ર શાનું છે? ટામેટાનું. અ ટોમેટો ઇઝ, ખાલી જગ્યા, રેડ કે ગ્રીન? ટામેટું કેવા રંગનું હોય છે? લાલ. તો લાલને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? રેડ. તો અહીં લખીશું રેડ. અહીં રંગોના નામ આપણે મોઢે કર્યા હતા ને, લાલને શું કહેવાય, ગ્રીનને, લીલાને શું કહેવાય, પીળા રંગને શું કહેવાય, તો તમને અહીં આવડશે લખતા. હવે આગળ શેનું છે? સૂર્ય. સૂર્યનો રંગ કેવો હોય છે? પીળો. ધ સન ઇઝ, ખાલી જગ્યા, ઓરેન્જ કે યલો? ઓરેન્જ એટલે ઓરેન્જ એટલે નારંગી, યલો એટલે પીળો. તો સૂર્યનો રંગ પીળો છે, તો ખાલી જગ્યા અમે લખીશું યલો. ધ સન ઇઝ યલો. તે રીતે ચિત્ર જોઈ તેનો રંગના નામ લખવાના છે. ચિત્રને ઓળખી રંગનું નામ માત્ર ખાલી જગ્યામાં લખવાનું છે. હવે આગળ અ રેડિશ ઇઝ, ખાલી જગ્યા, રેડિશ એટલે મૂળો, મૂળો ખાલી જગ્યા રંગનો હોય છે. કયા? વ્હાઇટ કે રેડ? તો વ્હાઇટ. અ રેડિશ ઇઝ વ્હાઇટ. અ લીફ ઇઝ ગ્રીન, લીફ એટલે પાંદરું, પાંદરું કેવા રંગનું હોય છે? ગ્રીન. તો ખાલી જગ્યામાં લખીશું ગ્રીન. આ છે બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થાઈ. અ બ્રિંજલ ઇઝ, બ્રિંજલ એટલે રીંગણું, બ્રિંજલ ઇઝ ખાલી જગ્યા. પર્પલ કે વ્હાઇટ? પર્પલ કે વ્હાઇટ, પર્પલ એટલે જાંબુડિયું અથવા રીંગણિયા કલર, એટલે અહીં ખાલી જગ્યામાં લખીશું પર્પલ. આ રીતે પરીક્ષામાં ખાલી જગ્યાઓ પૂછાશે અને ચિત્ર આપેલા હશે અને નીચે રંગના નામ પણ આપ્યા હશે.
वाक्य वाची साचा रंगनुं नाम लखवानुं रहेशे। आगळ जोईए શું છે, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખવાનો છે। આ મેં તમને આગળ શીખવાડ્યા હતા ને, ઈટ હોય તો છેલ્લે તો ઈટથી ચાલુ કરવાનું, ધીસ હોય તો ધીસથી વાક્ય ચાલુ કરવાનું રહેશે। તો પહેલું ચિત્ર સાનું છે વાંદરા, વોટ ઇઝ ઇટ, તે શું છે? તો અહીં જવાબ આપેલો છે ઈટ ઇઝ અ મંકી અને ઈટ ઇઝ અ ડોન્કી, વાંદરો છે, તો જવાબમાં શું લખીશું? ઈટ ઇઝ અ મંકી, ઈટ ઇઝ એ મંકી, ઇટ ઇઝ એ મંકી, અહીં છેલ્લે ઇટ આપેલું છે તો આપણે અહીં ઇટથી ચાલુ કરીશું। હવે આગળનું ચિત્ર સૂર્યમુખીનું, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો છેલ્લે શું છે? ધીસ, છેલ્લે શું છે? ધીસ, જવાબ જોઈએ, ધીસ ઇઝ અ રોઝ કે ધીસ ઇઝ અ સનફ્લાવર? તો જવાબ સાચો છે ધીસ ઇઝ અ સનફ્લાવર, પાછળ ધીસ આપેલું છે તો અહીં ધીસથી ચાલુ કરીશું, પાછળ ધીસ આપેલું છે તો ધીસ ઇઝ અ સનફ્લાવર, કોઈ શબ્દ છૂટી ના જાય તેનું ધ્યાન રાખો, કૌંસમાંથી જોઈને જ જવાબ લખવાના છે। ઈટ પાછળ આવતો હોય તો ઈટથી ચાલુ કરવાનું, ધીસ પાછળ આવતો તો ધીસથી ચાલુ કરવાનું રહેશે। આગળ સફરજન, વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ એન એપલ, જવાબમાં શું લખીશું? ઈટ ઇઝ એન એપલ, શેનું ચિત્ર છે? ગાજર, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આવ્યો ને છેલ્લે ધીસ, તો અહીં પહેલે આપણે શું લખીશું? ધીસ ઇઝ અ કેરેટ કે ધીસ ઇઝ અ, ઇટ ઇઝ અ કેરેટ જોઈને અહીં ધીસ પણ આપે છે અને ઇટ પણ આપે છે, બંને પાછળના જવાબ ઇઝ એ કેરેટ બંને સરખા છે, તો આપણે પણ અહીં શું જોવાનું કીધું હતું? છેલ્લો શબ્દ, છેલ્લો શું છે? ધીસ, તો આપણે અહીંથી ધીસથી ધીસ ઇઝ એ કેરેટ, ધીસ ઇઝ એ કેરેટ, ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? છેલ્લું, વોટ ઇઝ ઇટ, ધીસ ઇઝ અ બેલ અને ઇટ ઇઝ અ બેલ, તો છેલ્લો શું શબ્દ છે? ઈટ, તો ઈટ ઇઝ એ બેલ, ખાસ ધ્યાન રાખજો, ભૂલ થાય નહીં, બંને જવાબ સરખા હશે, માત્ર ધીસ અને ઈટનો જ ફરક હશે, છેલ્લો શબ્દ જોઈ અને તે ઉપરથી વાક્ય એટલે કે જવાબ બનાવવાનો રહેશે। આગળ જોઈએ પ્રશ્ન ત્રણ, એમાં એ ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાના છે, ઉપર આડા અવળા જવાબો આપેલા છે, ચિત્રો જોવાના છે, વાંચવાનું વાક્ય અને પછી આ વિરોધાર્થી શબ્દ લખવાના રહેશે। શું છે આ? ઓપોઝિટ વર્ડ્સ। હવે પહેલું જોઈએ, ટી ઇઝ ખાલી જગ્યા, ટી કેવી હોય? ગરમ, ગરમને શું કહેવાય? હોટ, ગરમને અંગ્રેજીમાં શું કહેવાય? હોટ। પછી આગળ છે, આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા, તો આઈસ્ક્રીમ કેવી હોય? ઠંડી, તો કોલ્ડ, અહીં હોટ અને કોલ્ડ, ખબર પડી ગઈ ને વિરોધાર્થી શબ્દો છે। આગળ, અમિત અને ભોલું છે, એક થીન છે અને એક ફેટ છે, ભોલું કેવો છે? જાડો અને અમિત કેવો છે? પાતળો, અમિત ઇઝ એ ખાલી જગ્યા બોય, ઉપર ખાલી આપેલું છે, થીન કે ફેટ, પાતળો છે તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? થીન, ભોલું ઇઝ એ ખાલી જગ્યા બોય, કેવો છે? જાડો, તો આપણે લખીશું ફેટ। હવે આગળ, રામજીભાઈ અને મહેશ કેવા છે? ઓલ્ડ એન્ડ યંગ, ઓલ્ડ એન્ડ યંગ, વૃદ્ધ અને જુવાન, રામજીભાઈ એન્ડ ઓલ્ડ મેન, એ રીતે આપણે ઉપરના બેકેટમાંથી જોઈને લખીશું। મહેશ ઇઝ એ યંગ મેન, મહેશ ઇઝ એ યંગ મેન, આ રીતે ઓપોઝિટ શબ્દો આપણે તૈયાર કરેલા છે તો આપણને ફટાફટ ખાલી જગ્યા લખતા આવડશે। આગળ છે, ધ કોકોનટ ટ્રી, કોકોનટ ટ્રી અને આ મેંગો ટ્રી, તો કોકોનટ ટ્રી કેવું છે? લાંબુ, તો શું કહેવાય લાંબાને ઇંગ્લિશમાં? ટોલ, ધ કોકોનટ ટ્રી ઇઝ ટોલ, મેંગો ટ્રી, ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા, કેવું છે? નાનું છે, તો નાનાને ઇંગ્લિશમાં શું કહીશું? શોર્ટ, તો અહીં લખીશું શોર્ટ, ધ મેંગો ટ્રી ઇઝ શોર્ટ, ટોલ એન્ડ શોર્ટ, બંને કેવા શબ્દો છે? ઓપોઝિટ વર્ડ્સ। હવે આગળ જોઈએ, બસ અને કાર, કારનું ચિત્ર છે, તો બસ કેવી છે? બિગ અને કાર કેવી છે? નાની, તો સ્મોલ, અ બસ ઇઝ ખાલી જગ્યા, તો બિગ, બિગ એટલે મોટી, અ કાર ઇઝ ખાલી જગ્યા, તો સ્મોલ, યાદ રહેશે ને, મોટી નાની, બિગ સ્મોલ, બિગ સ્મોલ, એ રીતે વિરોધી શબ્દોથી ખાલી જગ્યા પૂરવાની રહેશે, ઉપર કૌંસમાં જવાબ આપેલા હશે, એ પણ કેવા આડા આવડા આપ્યા હશે, માટે ખાસ ધ્યાન રાખવાનું। હવે આગળ છે બી, ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે, આ આકાર છે એનું સાચું નામ, તો આપણે ચાર આકાર હતા તે ચારે ચાર આકારના નામ આપણે પાઠ દરમિયાન મોઢે કર્યા હતા, તો ફટાફટ આપણે લખીશું। આ કયું છે? લંબચોરસ, લંબચોરસને સ્ક્વેર કહેવાય કે રેક્ટેંગલ કહેવાય, સ્ક્વેર એટલે ચોરસ અને રેક્ટેંગલ એંગલ એટલે
લંબચોરસ, તો આ લંબચોરસ છે તો અહીં ખાલી જગ્યામાં લખીશું રેક્ટ એંગલ, સ્પેલિંગ જોઈને લખીશું રેક્ટ એંગલ. આ છે વર્તુળ, વર્તુળ એટલે કે ગોળ, સર્કલ અને ટ્રાયંગલ, સર્કલ એટલે ગોળ અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ, તો સાચો જવાબ આપણો શું છે, સર્કલ. તો અહીં લખીશું સર્કલ. આગળ જોઈએ, એમ ફરતે ગોળ કરવાનું છે અને ડબલ્યુ ફરતે શું કરવાનું છે, ચોરસ. એમ ફરતે ગોળ કરીશું અને ડબલ્યુ ફરતે ચોરસ, તો આ શું છે, ડબલ્યુ, ડબલ્યુ ઉપર ચોરસ અને એમ ઉપર ગોળ, યાદ રહેશે ને, ડબલ્યુ ઉપર ચોરસ અને એમ ઉપર ગોળ કર્યું છે. હવે એફ ઉપર ગોળ કરીશું અને ટી ઉપર ચોરસ, તો એ સ્પેલિંગમાં જો પહેલો એફ છે તો આપણે એના પર ગોળ કર્યું, પછી ટી ઉપર ચોરસ કર્યું છે, ટી શબ્દ છે એના પર ચોરસ કર્યું છે. હવે આગળ છે ડી અને જી, તો ડી ઉપર ગોળ અને જી ઉપર ચોરસ, તો અહીં જેટલા જી હોય અને જેટલા ડી હોય એ રીતે આપણે ગોળ અને ચોરસ કરીશું. અહીં જી આપેલ છે તો પહેલાં જી ઉપર ચોરસ કરી દીધું, પછી આગળ આગળ જોતાં ડી આવ્યો તો ડી ઉપર ગોળ કરીશું, પછી બંનેમાંથી એકે મૂળાક્ષર આવતા નથી, જે મૂળાક્ષર આવતા હોય જે ઉપર જે કરવાનું કીધું હોય તે ધ્યાનપૂર્વક આપણે કરીશું, ગોળનું ગોળ અને ચોરસનું ચોરસ કરીશું. જો પરીક્ષા દરમિયાન ચોરસની જગ્યાએ ગોળ અને ગોળની જગ્યાએ ચોરસ થાય તો વાક્ય અને પ્રશ્ન ખોટો પડી જાય. હવે આગળ છે પ્રશ્ન 4A, ગુજરાતી શબ્દોના અંગ્રેજી નામ કૌંસમાંથી શોધીને લખવાના હતા. મેં તમને માય ફેમિલીમાં એટલે મારા કુટુંબમાં તમને કીધું હતું ને, સ્પેલિંગ અને ઉચ્ચાર અને અર્થ ત્રણેય મોઢે કરવાના કીધું હતું ને, એ રીતે અહીં ઉપર કૌંસમાં જવાબ આપેલા હશે, પરીક્ષા દરમિયાન કૌંસમાં જવાબ આપેલા હશે, તો આપણે સાચું જવાબ જે આવતો એ શોધી અને નીચે સ્પેલિંગ સાચો જોઈને જ લખવાનો છે, જોઈને જ લખવાનો છે. પહેલું છે દાદી, દાદીને અંગ્રેજીમાં શું કહેવાય, ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ મધર. માતા, માતા તો મધર, માતા તો મધર. કાકી તો આંટ, કાકી તો આંટ. દીકરો સન, દીકરો સન. પિતા ફાધર, ફાધર. સ્પેલિંગ જોઈ અને લખી શું. હવે આગળ જોઈએ કયો પ્રશ્ન છે, વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખવાના છે. આ ખાલી જગ્યાઓ જમ્બો વાળો પાઠ છે ને, તેની ખાલી જગ્યાઓ છે, જે તમને મેં ખાસ આગળના વિડીયોમાં કીધું હતું ને, મોઢે કરવાની અને લેસન હોમવર્ક દરમિયાન પણ આપે. તો પહેલી ખાલી જગ્યા શું છે, ખાલી જગ્યા હેઝ એ ડ્રમ, કોના હાથમાં ડ્રમ છે, જમ્બો કે મોન્ટી, તો લખીશું જમ્બો, જમ્બો હેઝ અ ડ્રમ. બીજી ખાલી જગ્યા, જમ્બો ઇઝ ખાલી જગ્યા, હંગરી કે સેડ, ભૂખ્યો કે ઉદાસ, ભૂખ્યો થયો હતો, જમ્બો ઇઝ હંગરી, જમ્બો ભૂખ્યો થયો હતો. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ, શું પકડીને ભાગ્યો હતો, ડ્રમ કે બેલ, બેલ. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન, મંકી શું થયું હતું, સિટિંગ કે ફોલિંગ, નીચે પડ્યો હતો કે બેસ્યો હતો, પડી ગયો હતો, તો અહીં ખાલી જગ્યા આપણે લખીશું ફોલિંગ, અને થશે ખાલી જગ્યા ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. અહીં ખાલી જગ્યા ખાસ ધ્યાન રાખવાની, એ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી, વાંદરો શું કરતો હતો, કેળાના ઝાડ ઉપર સિટિંગ, બેઠો હતો, સ્લીપિંગ, સૂયો હતો, સૂયો હતો, તો ખાલી જગ્યા લખીશું સ્લીપિંગ. અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પડી ગઈ ખબર વાળા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આદર્શ પ્રશ્ન પૂરું થાય છે અને તેનું આપણે મેળવી લઈએ હોમવર્ક. હોમવર્ક દરમિયાન લખીશું પહેલાં નવા પેજે, પાઠ 3 સુધી તો આપણું પૂરું છે નોટ ચોપડામાં. હવે લખીશું મોડલ ક્વેશ્ચન પેપર, ક્વેશ્ચન પેપર અને કૌંસમાં લખીશું આદર્શ પ્રશ્ન પત્ર, પછી પ્રશ્ન 1 કરીને લખીશું. પ્રશ્ન 1 એ માત્ર અહીં ક્રિયા લખીશું, દોડવું તો જમ્પ, સામે તીર કરીને સાચો જવાબ લખીશું, દોડવું તો જમ્પ, સૂવું સ્લીપ, બેસવું સીટ, રોવું ક્રાય અને બંધ કરવું તો ક્લોઝ, એ રીતે જવાબ લખવાના છે, કૌંસ લખવાના નથી. અહીં પણ બીમાં માત્ર ખાલી જગ્યાઓ લખવાની છે, ચિત્ર દોરવાના નથી. પ્રશ્ન 2 એમાં પણ ખાલી જગ્યાઓ જ લખવાની છે, ચિત્ર દોરવાના નથી છેક સુધી. પછી બીમાં પણ માત્ર સવાલ અને જવાબ લખવાના છે, કૌંસ લખવાના રહેશે નહીં. 1 નંબર કરી સવાલ અને જવાબ લખવાના રહેશે, કૌંસ લખવાના નથી. આગળ પણ ઓપોઝિટ શબ્દોમાં માત્ર ખાલી જગ્યાઓ જ લખવાની રહેશે, ચિત્ર દોરવાના નથી કે કૌંસ લખવા નથી.
અહીં આગળ બીમાં બે આકૃતિઓ એટલે કે બે બે આકારો દોરી અને ખાલી જગ્યાઓ લખવાની છે, કૌંસ લખવાના નથી, પછી ગોળ અને ચોરસ કરવાનું એ લખવાનું છે. પ્રશ્ન ચાર, પ્રશ્ન ચાર બી અહીં સુધી આપણું આજનું હોમવર્ક છે. તો તમે તમારી નોટમાં કે ચોપડો જે બનાવ્યો એમાં સરસ અક્ષરે ઇંગ્લિશનું આદર્શ પ્રશ્નપત્ર એટલે કે મોડલ ટેસ્ટ પેપર લખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.